पातुं धर्मम धर्ममुत्खनयितुं श्रीभक्तिधर्मागतो जाताय तर्कौसलेषु दया सर्वेश्वरेशाय च तृप्तिं वाक्यसुधारसेर्विदधते तस्मै श्रीहरे नमोऽस्तु सहजानन्दाय सद्वर्णिने ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीसहजानन्दस्वामिने नमो नमः बोलो स्वामी नारायण भगवान। हे महाराज, મહારાજની કૃપાથી આપણને જે આ સત્સંગમાં જે કાંઈ મહારાજે આપ્યું છે ને બધું જ ભગવાનને પામવા માટે છે। બીજું કે જે કાંઈ છે બધા જ ભગવાનના અંગો છે, ભગવાનના સ્વરૂપો છે, અને એનો જો આપણા દિલમાં ભારોભાર મહિમા થવા માંડે તો ઓટોમેટિક એના પ્રત્યે આપણને પ્રેમ થાય। આપણને પ્રેમ ક્યાં થાય છે? ભગવાનને છોડો, જ્યાં જ્યાં પ્રેમ થતો એના કારણમાં હોય છે। હું ગુરુજી બહુ વાર વાતો કરેલી છે, આપણે પ્રેમ થવાનું કારણ એનું મહાત્મ્ય હોય એટલે એમાં પ્રેમ થવા માંડે છે। જગતમાં જ્યાં જ્યાં આપણને પ્રેમ થાય છે એનો મહિમા છે। એટલે તો જો ભગવાનનો ખરેખરો આપણને મહિમા થવા માંડે તો ભગવાનમાં થાય। એટલે એક આના માટે એક ટેકનિક ગુરુજી એ બતાવી હતી કે આપણા માટે ભગવાને જે જે કર્યું હોય એ આપણી સ્મૃતિમાં રહે, કહો ભગવાને મારા માટે આ કર્યું, તો એમાં પ્રેમ થાય। જગતમાં પણ એવું છે, આપણને જેને મદદ કરી હોય એ આપણને યાદ આવે કે નહીં, એમાં આપણને પ્રેમ થાય છે કે આને મને ખરે ટાણે મદદ કરેલી। બહુ નાની મદદ હોય પણ ટાણેની મદદ હોય ને એટલે આપણને એનામાં હેત થઈ ગયું હોય, એમ આપણા પ્રત્યે બીજા માણસે જે કાંઈ મદદ કરેલી છે એ આપણને સ્મૃતિમાં આવે તો એમાં પ્રેમ થાય છે। આ સત્સંગમાં આપણને ભગવાન તરફ જવામાં કેટલા બધાનો સાથ સહકાર છે, આપણું જે કાંઈ સારું થઈ રહ્યું છે એમાં ઘણા બધાનો હાથ હોય છે। બે દિવસ પહેલાં આપણે વાત આવી હતી એ આપણે યાદ કરીએ તો કે આપણને આ માર્ગમાં ઘણા બધાએ અંદરથી આપણું સુખ ઈચ્છ્યું હોય, આશીર્વાદ દીધો હોય, આપણે જેને લઈને સુખી હોય એની આપણને સ્મૃતિ હોતી નથી। બીજું કે આપણે લઈને ઘણા દુઃખી હોય છે એની પણ આપણને સ્મૃતિ નહીં હોતી, એનો આપણને ખ્યાલ જ નહીં હોતો કે તો મને તો અત્યારે ખબર પડી કે હું આ કરું છું તમને નથી ગમતું ને દુઃખરૂપ થાય છે, તો ભલા પહેલાં કહેવું હતું ને, તો બે વરો વહી ગયા તેમ કીધું ને કે મેં એમને સહન કરી રાખ્યું, જો બે વર્ષે ખબર પડી, તો બે વર્ષ પહેલાં આપણને ખબર પડી હોત કે હું આમ કરું છું એ આમને દુઃખરૂપ થાય છે, તો આપણે તે દિવસે સાવધાની રાખી તેના રાજીપો બે વર્ષનો ભેગો થાય ને। એમ આપણા જીવનમાં ઘણાનો આપણા માથે ઉપકાર હોય છે, એ આપણે યાદ રાખવું જોઈએ। મારા જીવનમાં આટલી એટલી વ્યક્તિએ મારું ખૂબ સારું કર્યું છે, તમે જોજો જેટલું એમ થશે ને એટલું એનામાં પ્રેમ થવા માંડશે। એટલે આના માટે ઉપકાર ગાનની ગુરુજીએ ઘણીવાર વાત કરેલી છે, આપણા ઉપર જેના જેના ઉપકારો હોય એ જો આપણે યાદ કરીએ તો એનામાં જરૂર પ્રેમ થાય। સત્સંગમાં આપણને પ્રેમ ના થતો હોય ને તો એનું કારણ જ આ છે, આપણને આપણી લગભગ શ્રેષ્ઠતા મનાતી હોય છે, આપણામાં ઘણી બધી સારપ મનાતી હોય છે, આપણે જેને થકી સુખી છીએ જેને લઈને અહીંયા પહોંચ્યા છીએ એ આપણી સ્મૃતિમાં રહેવા માંડે ને તો જરૂર એનામાં લાગણીને પ્રેમ વધે છે। અને જેને ભગવાનનું ભજન કરવું હોય, ભગવાનનું ધ્યાન કરવું હોય, ભગવાનમાં જોડાવવું હોય એને હંમેશા આ જીવન મંત્ર યાદ રાખવો પડે કે મારા કરતાં બધા જ મહાન ભક્તો છે, એમ જ્યાં સુધી જીવમાં ન ઉતરે ને ત્યાં સુધી જીવ પ્રભુમાં જોડાય નહીં। બધા જ મારા કરતાં ખૂબ સારા છે, મારા કરતાં સમજણમાં સારા છે, મારા કરતાં ભક્તિ સારી છે, મારા કરતાં એની ઘણી બધી રીત પ્રકૃતિ સ્વભાવ પણ મારા કરતાં ખૂબ સારો છે। બીજામાં જ્યાં સુધી ગૌણતા રહે ને ત્યાં સુધી આપણો જીવ લુખો રહે છે,
ભલે બીજામાં શું છે શું નથી કેટલું છે કેટલું નહીં જોવાનું નથી, પણ મનમાં એક જીવન મંત્ર કે મારા કરતાં બધા બહુ સારા છે, હું તો સાવ નાનો છું. હારાનો અર્થ એવો છે કે હું તો આ બધા કરતાં ખૂબ નાનો છું, મારામાં એવી કોઈ લાયકાત નથી, મારામાં એવું કોઈ કાંઈ છે નહીં. આ બધાની કૃપાથી હું કાંઈક થોડો જજો નભું છું. આ બધાની જરા મારા પ્રત્યે મીઠી નજર છે એને લઈને હું આવી છું, ને તો મારામાં તો કાં કાંઈ છે. એમ જેટલું અંદરથી એમ રહેશે બીજાનું ગૌરવ આપણા મનમાં, એટલો એનો મહિમા રહેશે, અને મહિમા રહેશે એટલો એનામાં પ્રેમ થશે. ભગવાનના ભક્તોની મહાનતા અંતરમાં સ્વીકાર થયા વગર આપણામાં ભગવાન પ્રત્યે, સંતો પ્રત્યે, ભક્તો પ્રત્યે જે ભાવ ઊભો થવો જોઈએ ને એ નહીં થાય. કેમ કે આપણામાં શ્રેષ્ઠપણું કોઈ પણ પ્રકારે મનાઈ ગયું છે ને એ આપણને અક્કડપણું લાવે છે, અને અક્કડપણામાં પ્રેમ જતો રહે છે. જેટલું અક્કડપણું થાય એટલો પ્રેમ જતો રહે. તમે જોજો, કાંઈ વાતચીત વહટી થતી હોય ને પછી આપણે કંઈક ભાઈ આમ કરો તો કહું હું નહીં કરું, મન નહીં ફાવે. જોજો, એટલું જ આપણા અંતરમાં થાય ને પછી આપણા અંતરને તપાસજો. એ સહેજ આપણું અંદરનું આમ જુદાપણું છે ને તો અંતરમાં એ અસુખ જ દેખાય, અને એ જ આપણું ગમે ભલે સાચું હશે પરંતુ એ અક્કડપણું આપણને સામા માણસ સાથે જોડાવા દેતું નથી, એટલે પ્રેમ થવા ના દે. એટલે જ્યાં કરવું હોય ત્યાં બીજે બધી છૂટી, પરંતુ ભગવાનને ભગવાનના સંતો ભક્તો પાસે તો આપણે મહિમા રાખીને એની પાસે પ્રેમ ભાવે જો વર્તીએ તો આપણને એનો ફાયદો થાય. બાકી તો પ્રેમ કરવા માટે, પ્રેમ વધારવા માટેની ઘણી બધી વાતો હશે, મને તો બહુ કાંઈ ખ્યાલમાં આવતી નથી, પણ ગુરુજીએ કરેલી વાતોમાંથી થોડો જાજા આ પ્રસંગોથી આપણને લાગે છે કે એમાંથી જરૂર થાય છે ખરું. અધ્યાય 18મો આપણું કર્તવ્ય તથા ડભાણ યજ્ઞના સમાચાર. જોબનભાઈને હવે ઘોડી ચોરવા માટેની એક મનમાં ઈચ્છા રહી ગઈ છે ને એ હવે ભગવાન એની પૂરી કરાવે છે. જો આપણો આત્મા ભગવાનની મૂર્તિને બેસવાનું મંદિર છે, સિંહાસન છે, અંતરમાં શરીરની મૂર્તિને ધારી તેમાં ઓતપ્રોત બનીએ તો અનોખા આનંદની પ્રાપ્તિ થાય છે. ભાઈ થોડી ગુરુજીએ અનુભવ સિદ્ધ વાતો ચાલુ કરી. ભાઈ આપણો આત્મા મંદિર છે, ભગવાનને બેસવાનું સિંહાસન છે, એમ જો આપણા આત્મામાં ભગવાનને બેસાડી રાખીએ, બેસાડી શકીએ તો એનો કંઈક આનંદ અનેરો થાય છે. ગુરુજી એક દિવસ અહીંયા ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટામાં ધ્યાન કરવાની વાતો ઉપર ઘણી બધી આ વાતો કરી હતી કે ભગવાન રહ્યા છે તો દ્રષ્ટામાં, આપણે ધારીએ છીએ બીજે, પરંતુ અખંડ ભગવાન આપણા આત્મામાં અખંડ બિરાજમાન છે એ દ્રષ્ટામાં ભગવાન ધારે તો કે કોઈ ગાઢ સંકલ્પ રહે નહીં, ઓગળી જાય, એનો ઘાટ બંધાય નહીં, એ નડતર કાંઈ ના રહે. ભગવાનના સ્વરૂપને એમ જો સ્વીકારવાની રાખવાની થોડી જજી યુક્તિ પ્રયુક્તિથી આપણે જો રાખી શકીએ તો આ પ્રાપ્તિ થાય. તે ભગવાનના આનંદની આગળ અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ તુચ્છ થઈ જાય છે. વચનામૃત સારંગ પર પહેલામાં કહેલા શરીરના શબ્દો મુજબ કહીએ તો ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. વાતો વચનામૃતમાં છે, વાંચેલી છે, આપણે કહીએ છીએ, સાંભળીએ છીએ, પરંતુ અનુભવ ઝીરો છે. અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખને ભેળા કરો તો ભગવાનના એક રોમની બરાબરી ના આવે એ વાત છે. આપણી સમજણમાં એટલી દ્રઢતા નથી. જો સમજણમાં દ્રઢતા હોય તો પ્રસંગ પડે આપણે જગતના પંચ વિષયોથી બચી શકીએ. મનમાં એક ધારી એ જ વાતો આવ્યા કરે કે ભાઈ આમાં તો હું, પણ આના કરતાં તો ભગવાન કેવા છે, આમાં શું, ભગવાનમાં કેવું સુખ રહ્યું છે, ભગવાનમાં કેવો આનંદ છે. તો જીવ ક્યાંય કોઈ જગ્યાએ બંધાય નહીં, ક્યાંય કોઈ જગ્યાએ એને આસક્તિ ના થાય. પરંતુ વાત વાત રહે છે, અનુભવમાં નહીં આવતી. થોડોક અભ્યાસ એવો કરીએ જ્યાં જ્યાં આપણા મનને
જરા આમ રોકાવાનું થાય ત્યાં ભગવાનને નાખીએ અંદર, કે ઓ આ તો બધું ભગવાને બનાવેલું છે, તો આના બનાવનારા ભગવાન છે, તો આના કરતાં તો ભગવાનમાં જાજુ સુખ હશે, એવું મહારાજ વચનાત્મા કહે છે. એ મુજબ આપણા મનને પાછું વાળીને ભગવાનમાં લઈ જઈએ તો કામ થાય. મધ્યનું આઠમું મહારાજે જ્ઞાન યજ્ઞ અને યોગ યજ્ઞ અખંડ કર્યા કરવાની વાત કરી છે. જ્યાં જ્યાં વૃત્તિ બારી જાય તો મહારાજ કે પાછી વાળીને અંદર હોમ્યા કરવી, કે ભાઈ હું આત્મા છું, મારે વિશે સાક્ષાત ભગવાન રહ્યા છે, એ ભગવાન જ મારા આત્માને સુખ આપી રહ્યા છે, એ ભગવાન જ બધું કર્તૃત્વ મારા આત્મામાં પ્રકાશી રહ્યા છે, એ ભગવાનને લઈને જ હું છું, એ ભગવાન જ મારો આધાર છે, એમ વૃત્તિ ભગવાનમાં જો ધીમે 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 અંદર પાછી વળે મહારાજ કહે, તો એમાં જ સાક્ષાત ભગવાનનું દર્શન થાય. જેમ યજ્ઞ કરનારને યજ્ઞ નારાયણ દર્શન આપે, એમ આપણા આત્મામાં રહેલા ભગવાન ત્યાં પ્રગટ થઈ આવે છે, આત્મામાં ભગવાનનું દર્શન થાય છે. એ થોડીક થોડી 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 ચાલતા ચાલતા એની જો આપણે વૃત્તિ રાખીએ, થોડો થોડો અભ્યાસ કરીએ તો થાય, પણ અભ્યાસ નામે ઝીરો. તોળવાનો કાંટો લઈ એક પલ્લામાં અનંત કોટી બ્રહ્માંડના ભોગ સુખ મૂકી અને એક પલ્લામાં શરીરની મૂર્તિના એક રોમના કરોડમાં ભાગનું સુખ મૂકીએ તો પણ શ્રીજી મહારાજનું સુખ વધી જાય, આવા અલૌકિક આનંદની મૂર્તિ આપણા સહજાનંદ છે. અરે, તે ભગવાનનું જે અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક સુખ છે તેને મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય કહ્યા છે. તો શ્રીજી મહારાજની મૂર્તિના સુખ આગળ બધું નરક જેવું લાગે, તેમાં શું કહેવું બોલો. દેવતાના લોક, દેવતાના સુખ એને પણ નરક તુલ કહેવામાં આવતા હોય તો આ લોકોના તો શું ગણાય. એમ ઉત્તરોત્તર જેમ જેમ આગળ જઈએ એમ એમ અનંત ગણું સુખ મહારાજે ત્યાં મૂકેલું છે. આપણી મુશ્કેલી મોટી એ છે કે કોઈ આપણને કહે કે સ્વર્ગમાં જાઉં તો આપણે શું કહીએ. તિરુદદા, તમને દેહ પડે ને પછી કહે કે તમને સ્વર્ગમાં ઇન્દ્ર બનાવવામાં આવશે, તમે શું કહો? ઇન્દ્ર નથી થવું, ફરી વાર જન્મ આપો, ભલે તમે તારું હું પોઈન્ટ કરીને જિંદગી પૂરી કરીશ, પણ મને એક જન્મ આઈના ના આપી તો મારે ઇન્દ્ર નથી થવું. તો બ્રહ્મા થવું છે તમારે? પરેશભાઈ ભટ્ટ થવું છે બ્રહ્મા? નથી થવું. લે, તમારે કાંઈ, તમારે બ્રહ્મા ઇન્દ્ર નાણા હતા નહીં, તો હું જોઈશ? સાચી વાત છે ને પુરાણી. આપણા મનમાં પાછું પાક્કું છે, આપણે દેવતાના લોકમાં નહીં, સ્વર્ગાદિકમાં નહીં, બ્રહ્માંડના અધિપતિ દેવમાં નહીં. અરે, વૈકુંઠમાં જાઉં લે, ધામમાં, વૈકુંઠ ધામમાં નહીં, ગોલોકમાં, શ્વેતદ્વીપમાં નહીં, બદ્રિકાશ્રમમાં નહીં, ગોલોકમાં નહીં, વૈકુંઠમાં નહીં. ધામની ના પાડીએ છીએ આપણે, દેવતાના લોકની ના પાડીએ છીએ. શું કામ ના પાડીએ છીએ? ત્યાં કંઈ ન્યૂન સુખ ન્યૂન છે ત્યાં? આના કરતાં, આના કરતાં તો કેટલા બધા હશે. અહીંયા આપણે જે કાંઈ મળી રહ્યું છે, જે કાંઈ આપણે જેને સુખ માનીએ છીએ, જેના માટે કાંઈક આપણે ભગવાનની આજ્ઞા પણ લોપી નાખીએ છીએ, કાંઈક નિયમ લોપી નાખીએ છીએ, જે મેળવવા માટે થઈને કાંઈક શિક્ષાપત્રી પણ આપણાથી લોપ થતી હોય છે. તો એ જેની આપણે ના પાડીએ એના કરતાં આ બધા સુખો મહાન છે? તો આની કેમ ના પાડીશ, એની કેમ ના પાડીશ, આને કેમ ઈચ્છીએ છે ને? આપણી સમજણમાં કેટલી બધી ગેરસમજણ છે. ઓલું બધું જ ના પાડીએ અને આ લોકોનું એક પણ મૂકીએ નહીં, બધું જ જોઈ. આયા જરાક લીડરમાં નાના ઉતારીને બીજાને લીડર કર્યા હોય ને ત્યાં સહન નથી થતું. તમને કદાચ અનુભવ હોય કે ના હોય, પરંતુ જ્યાં જ્યાં લીડરની બદલી થાય ને પુરાણી, પછી સમાચાર આવે કે હવે નવા લીડર થયા છે એટલે જૂના લીડરને કહટામણ થાય છે, એટલે જ્યાં હોય ને જરાક આમ આડોળું કર્યા કરે છે. કેમ? લીડરનું પદ જરા એને મૂકાણું અને બીજાને અરે સર્વ સામાન્ય થઈને રહેવાનું થયું ત્યાંય ફાવતું નથી, તો ઇન્દ્રની પદની પાસે ના પાડી.
લીડરનું પદ કોકને આપે છે ને એ નહીં ફાવતું, અને ઇન્દ્રનું પદ તો કે નહીં જોતું, બ્રહ્માનું પદ તો નહીં જોતું. એટલે આનો આ તો કેવું છે, આપણને મળ્યું નથી ને એટલે આપણે બધી ના પાડે છે. મળે ને તો બધું જ માગીએ એમ છીએ, બધું જ ઈષ્ટ છે. નથી મળ્યું ને એટલે કાંઈ વાંધો નહીં, ઓલી શિયાળની જેમ દ્રાક્ષ ખાટી છે નીથલી એને જેવું છે. ઠેકડા મારીને થાક્યા પછી કે હવે દ્રાક્ષ ખટ્ટી છે, ખટ્ટા અંગુર એ નહીં ચાહીએ, એને જેવું નહીં લાગતું. મને તો એવું લાગે છે ભાઈ, તમને સાચું લાગતું હોય તો મને તો એવું લાગે છે કે આપણને કાંઈ મળ્યું નથી ને એટલે આપણે બધી ના પાડ્યા કરી છે. મળે તો બધું જ લઈએ, નિયમ ધર્મ આજ્ઞા કાંઈ પણ બધું જ આઠી જાય. સુરાખાચરની જેમ ક્યાં જસદણમાં ક્યાં ક્યાંક ઓલે પરીક્ષા કરી હતી, ઉતારો આપ્યો હતો ને પછી ઓલા રાજાએ કોઈક સ્ત્રી મૂકી દીધી અંદર, તે ઠેકીને બારીથી ઉપરથી ઠેકડો મારીને ભાગી નીકળી ગયા કે આ ક્યાં આવ્યું. તો એને એ સાચી સમજણ કહેવાય, ત્યાગ કહેવાય કે ભાઈ નહીં હો, મારા મહારાજની આજ્ઞા નહીં. આપણને આજ્ઞા દેખાય છે, મહારાજનું વચન આડું આવે છે કે આ આજ્ઞા નથી હો, આ મહારાજની મરજી ન કહેવાય, આ ન કરાય, આ મારા મોક્ષમાં મને આ વિઘ્ન કહેવાય, આ તો મારા માટે ખોટું કહેવાય. તો આપણે મુમુક્ષુ હોઈએ ને તો એ સંકલ્પ થાય. જીવમાં મુમુક્ષુતા જ નથી, કાંઈક બુભુક્ષુતા છે, કાંઈક ભોગની પણ ઈચ્છા છે, એકલી મોક્ષની જ ઈચ્છા નથી. ભેગો ભેગો ભોગ પણ આપણે બધો જોઈએ છે આ લોકનો, માત્ર ને માત્ર આ લોકમાંથી મુક્ત થઈ અને ભગવાનને જ પામી જવું છે એવું નહીં રહેતું. એટલે ભેગું ભેગું બે આવે છે, એટલે બે ગમે છે, લોટ ફાકો ને બહુ કૂતરાને બે કામ ના થાય. પણ આપણે તો બે કરીએ છીએ, એક કોઈના ગોલોફામાં લોટ ચડાવી રાખીએ છીએ થોડોક એની પાસેથી, જેટલું પછી બહાર જેટલો ઉડે એટલો ભલે ઉડે, પણ બહવાનું ચાલુ એને જેવું થયું. એટલે મંદિર સત્સંગ આ તે બધું આપણે જોઈને વળી પાછું થોડું જજો બે લબર કાડાવાળા મારી પણ લઈ, તો ઠાકોરજીને નજરમાં હોય કે તમે વાત કરો છો મને પામી જવાની, પણ તમે આય છોડતા નથી. અને પછી વાતો પાસે આપણે કહીએ કે મારે તો અક્ષરધામ સિવાય બીજું કાંઈ જોઈએ જ નહીં, ભલા માણસ આ લોકોનું જે આપણાથી છૂટતું નથી અને અક્ષરધામની ક્યાંય એના કરતાં સ્વર્ગને ઈચ્છ, ભાઈ કાંઈ વાંધો નહીં પ્રભુ મને સ્વર્ગ મળે તો આના કરતાં જ ઘણું સારું, અહીંયા હજી સારું એક બૈરું નથી મળતું ને આ ઘણા બધા મળશે, એક બૈરાનો મેળ નથી પડતો. સરકાર ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે કે ભાઈ દીકરી જન્મે એટલે એના નામે આટલા રૂપિયા મૂકી દેવા, વિહવરેની થાય ત્યારે એને આટલા લાખ રૂપિયા મળી જાય, લાલચ ઘણી બધી આપે છે, તો પણ એ જન્મ દર આમ નીચો જ આવે છે, એટલે ડિફરન્સ થઈ ગયો છે ને એટલે મળતું નથી. પછી લાખ બે લાખ દઈને જરાક નબળું હબળું તમતાર હાલશે, એ શું બતાવે છે, લ્યો જ્ઞાતિનું પરજ્ઞાતિનું આડે અવળેથી ગમે ન્યાયથી, પણ ઘર બંધાય તો સારું. ભલા માણસ અનંત જન્મ વહી ગયા આમનામ કેટલાય ઘર બાંધ્યા, મોટા મહેલ બાંધ્યા, ઘરની ક્યાં કરો, બ્રહ્માંડ બાંધેલા છે. ખોટી વાત છે તો આ ખોટું પડે. આપણા જીવનમાં ઇન્દ્રના પદ, બ્રહ્માના પદ, ચક્રવર્તી રાજાના પદ બધા મારા તો એવું કહેશે બધા મળેલા છે. મારા તો એવું કહેશે કે આ પૃથ્વીમાંથી જે કાંઈ સ્ત્રી જાતિ માત્ર છે ને બધી જ તમારી સ્ત્રી બા મા બેન દીકરી બધું થઈ ગયેલું, બોલો. સ્ત્રી જાતિ માત્ર એટલે મનુષ્ય જાતિની જ નહીં, પશુ પંખી બધી સ્ત્રી જાતિ માત્ર મહારાજ એવું બોલે છે. તો ઓછા જન્મ થયા છે તો ઓછા સુખ આપણને મળ્યા છે, હવે કયું બાકી રહ્યું? ભગવાનનું એક જ બાકી રહ્યું છે અને એટલે જ આપણે અમીન તમે બધા અહીંના છીએ. જો ભગવાનને પામી ગયા હોય તો ત્યાં અહીં દેખાય તો ધામમાં ન હોય. એટલે હજી સુધી ભગવાનના ધામને પામ્યા નથી એ ગુરુજી અનેક વાર હજાર વાર વાત કરી છે આપણે, કે આપણે ભગવાનને પામ્યા નથી એટલે જ આ લોકમાં ભટકણ છે. તેમ છતાંય હજી આપણને એ મહારાજની મૂર્તિનું જે સુખ છે, મહારાજના ધામમાં જે સુખ છે ને એ વાતમાં જ રહ્યું છે, અનુભવમાં નથી. જો ખરેખર અંદર લાગી જાય ને તો જીવ બીજું માગી જ ના શકે, બીજું લઈ જ ના શકે. એવો આનંદ મળે કોને તો જે ધૂન કીર્તન કે કથા વાર્તાના માધ્યમે મહારાજની મૂર્તિમાં ઓત
પ્રોધ બને તેને જ આ મોટો આનંદ મળે છે. ભગવાનની કથા વાર્તા ધૂન કીર્તન થતા હોય તો મહારાજની મૂર્તિમાં લાગી જવાય. હા, આ તો ક્યાંથી મળે આપણને, એમ જીવ ભગવાનમાં જોડાવા માંડે તો એ આનંદમાં જઈ શકાય. માટે દિલને શ્રીહરિની મૂર્તિ સાથે એકાકાર કરવું, શ્રીહરિની માધુરી મૂર્તિના સ્વાદને લૂંટનારા વિરલા બનવું, હરપળ પ્રાણાધાર શ્રીહરિ સાથે સર્વ ઇન્દ્રિયોથી જોડાયેલા રહેવું, તો જોબન ભગીની જેમ આપણું આખું જીવન બદલાઈ જશે, ધન ધન બની જશે. શ્રીહરિ આવો દિવ્ય આનંદ આપવા અને આપણી વાસના કાપવા જ અહીં પધાર્યા છે. જે કાંઈ જન્મ થયા અત્યાર સુધીના બધાની માથે લીટા લાગી જવાના છે, ચોકડી લાગી જવાની છે. છેલ્લો જન્મ મહારાજની પ્રાપ્તિ અત્યાર સુધીના કોઈ જન્મમાં આપણને થઈ નથી. સર્વોપરી ભગવાનની મૂર્તિનો આપણને આ વખતે જે અનુભવ થયો, જે ઓળખાણ થઈ, જે જ્ઞાન થયું, એ પહેલું વહેલું છે. ઘણા બધા જન્મમાં આપણે ઘણું બધું કરીને આવેલા છીએ. ઇન્દ્રબિન્દ્રના પદ તો પુરાણી યજ્ઞબાજુ, મોટા મોટા મઠાધીશ, મોટા મોટા મહાત્મા, મોટા મોટા ઋષિમુનિઓ ખૂબ ધ્યાન ભજન તપ ખૂબ કર્યું છે. એના ફળ સ્વરૂપે મહારાજે આ વખતે કૃપા કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્મ આપી અને આપણને એના તરફ લીધા. ઘણું બધું કર્યા છતાંય કાંઈક ખોટ રહી ગઈ, ઘણું કરીને કાંઈક ખોટ રહી ગઈ છે. એની બધી ખોટને ટાળવા માટે મહારાજે આ વખતે આપણને બહુ સારા યોગમાં રાખ્યા, કે જે સારું જ્ઞાન મળે, સારી સમજણ મળે, સારા યોગમાં રહેતા થકા આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું આડુંડું જ્યાં ત્યાં જોડાતું એને બદલે ભગવાનમાં જોડાય. એવું સરસ મજાનું મહારાજે વાતાવરણ આપણને કરી આપ્યું છે. એ બધું જ પૂર્વજન્મના આપણા કાંઈક રહેલા સુકૃતનું ફળ સમજવું, અથવા તો માત્ર ને માત્ર ભગવાનની કરુણા અને કૃપા સમજવી. ભાઈ મારામાં તો કાંઈ નહીં હોય, પણ પરંતુ આ તો ભગવાનની દયા છે, એના કરતાંય સારું. ઓલામાં થોડુંક અહમ રહે કે હું મેં પૂર્વે કરેલું, તો ઓલું કાંઈ નહીં, ઝીરો. આ તો પ્રભુની કૃપા થઈ તે મને આ જન્મે લઈ લીધો આ સત્સંગમાં, આ સંતોની દયા કે ગુરુજીની કૃપા થઈ તો મને આ સત્સંગમાં નભાયો, નતર હું તો આ સત્સંગમાં રહી શકું કે નભી શકું કે ચાલી શકું એવો જીવ જ નહીં. આ તો મોટાની દયાથી, બાકી મારું કાંઈ એવું સુકૃત છે નહીં ભાઈ, આ તો એમની કૃપાનું ફળ છે. તમે મને નભાવ્યો છે, તમે મને રાખ્યો છે, એટલે બાકી હું આ સત્સંગમાં તો ચાલી શકું એવો જ નહીં. એ તો એ મોટાના આશરાના બળે એ જીવ ભગવાનમાં જોડાય. એટલે જોબન ભગીને મહારાજની કૃપાથી આખું જીવન બદલી નાખ્યું. સર્વોપરી પધાર્યા કરવા આપણું કાજ, પધારો ભલે ભલે તમે પધાર્યા રાજા ધીરાજ, પુરુષોત્તમને પામ્યા આજ લાખો ભક્ત જન, ધન્ય ધન્ય આ કળયુગમાં મળ્યા જગજીવન, ઓળખ્યા જેણે અંતરે ધાર્યા અંતરમાય, પ્રીત બાંધી દ્રઢ એવી હરિવિન ન રહેવાય, વૃત્તિઓ રાખી હેતથી નિજ પ્રભુજી માય, સુખના સાગર ઉછળા સર્વત્ર છલકતા જાય, આવ્યો આનંદ મહોદધી ધરતીમાં મૂર્તિમંત, કાંઈક ભરાડી ભક્ત કર્યા કાંઈક રાજાને સંત, પ્રતાપ એવો જણાવ્યો કળયુગ કાઢ્યો દૂર, સતયુગ પોતે સ્થાપ્યો આવ્યું મોક્ષનું પૂર. ઘોર કળીકાળની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ અને એના તરફ જવાનો રાહ એ મહારાજની મોટી કૃપા છે. કળયુગમાં જીવ ભગવાનનું ભજન કરે ને ભગવાનને પામે એવું બહુ ઓછું હોય છે. પંચવિષયના ઢોલ વાગે છે, જગત આખે આખું ભગવાનથી દૂર જતું જાય. કળયુગનો પ્રભાવ વધે ને એટલે ભગવાનને માર્ગે ના જઈ શકે. એમાંય જે મુમુક્ષુ જીવો હોય, ગમે એવો કળયુગ હોય તો પણ મુમુક્ષુ જીવ હોય એને ભગવાન એવું વાતાવરણ આપે છે, બહુ ઝાઝું એ ના હોય પણ થોડાકને પણ મહારાજ એનું એ વાતાવરણ આપી દે ખરા. ગમે એવા તાપમાં આપણે એસીનું વાતાવરણ મળે તો કેવી શાંતિ થાય. બપોરના સમયે તાપ ખરેખરો થયો હોય, પછી મંદિરમાં એસી હોય, પછી આપણે અહીં આવીને બેસીએ તો કેવી શાંતિ થાય, ઘાસ બહાર તો બહુ ગરમી છે. એ શીતળતા એ ભગવાન એના સત્સંગમાં આપે છે. એમ ભગવાન ગમે ત્યાંથી સારાનો યોગ આપીને આપણને એના તરફ લઈ જાય છે. આવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધારી કાંઈક ભરાડીને ભક્ત કર્યા,
કળિયુગમાં સતયુગ સ્થાપ્યો, અસંખ્યના મોક્ષના દ્વાર ખુલ્લા કર્યા. આવા સર્વાવતારી શરીરને ઓળખી અને એમાં પૂર્ણ પ્રીતિ બાંધીએ તો અંતરમાં અખંડ આનંદનો સાગર રેલાય ભાઈ. જેમ વરસાદ વરસે ને નદીઓમાં પૂર રેલાય, તેમ શ્રીહરિએ આજે કરુણા કરી પોતાના સુખના, શાંતિના અને મોક્ષના પૂર રેલાવ્યા છે. જોબન પગી જેવાને પાર ઉતાર્યા છે. કેવી રીતે તે સુધરી ગયા તે પ્રસંગ હવે આપણે આગળ વાંચીએ. એક દિવસ જોબન પગી વડતાલમાં પોતાના સાથીદારો સાથે અલક મલકની વાતો કરતા હતા અને પોતાના પરાક્રમો સૌને કહેતા હતા. હાવ નવરા માણસ બેઠા હોય ત્યાર પછી કાંઈક એવી ઉખળે કે પહેલાં આપણે એક વખત આ ગામમાં લૂંટ કરેલી નહીં, ઓલાને આમ કરીને આમ પાડી દીધેલો, એમ જૂની 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 વાતો એ ઉખડ્યા. આપણે પણ કાંઈક આપણા જીવનમાં કાંઈક નાનું મોટું પરાક્રમ કરેલું હોય ને, એ જ્યારે પછી ભેગા થાય ને ત્યારે કંઈક મેં આ વખતે આમ કરી નાખ્યું, ગઢિયા ડોહા ભેગા થાય ત્યારે હું વાતો કરી, એને કાંઈ પરાક્રમ હોય નહીં. પછી કંઈક અમારા જ્યારે લગ્ન થયા ને ત્યારે આટલા ગાડાની જાન લઈને ગયા હતા અને ચાર દાડા તો જાન રોકેલી, ચાર દી. પહેલાં એવું હતું ને, જાનને બહુ રોકતા હતા, ગાડા લઈને જવાનું એટલે હવે કેટલું બધું દૂર હોય ને પાછું આવતા ટાઈમ લાગે, એટલે પછી મહેમાન ગતિ લાંબી હાંકતા. એટલે માણસના જીવનમાં કાંઈક આવા પ્રસંગો હોય ને યાદ કરે, કોઈ માણસ એમ યાદ કરે કે આ સમયમાં તો ભાઈ ખરેખરો હું અટાઈ ગયો હતો અને મેં આવી મોટી મૂર્ખામી કરી હતી, મેં જીવનમાં ઘોર કૃત્ય આ કરેલું. એ માણસને સંભાળવું જ નહીં ગમતું, પોતાના પરાક્રમની વાતો ગમે. કૃપાળુ સ્વામી બે ત્રણ વર્ષ પહેલાં મુંબઈ ગયેલા, તો સ્વામી એક પ્રયોગ કરાવ્યો કે ચાલો તમારા જીવનમાં મોટામાં મોટી થયેલી જે મૂર્ખામી હોય ને એ તમારે કહેવાની, કે આ જગ્યાએ હું મોટો મૂર્ખ બનેલો, અને જે વધુમાં વધુ જેને મૂર્ખામી કરી હોય ને એને મૂર્ખ શિરોમણીનો એવોર્ડ મળશે, મોટામાં મોટી ભૂલ કરી હોય. પછી મુંબઈનો જ કાંઈક પ્રસંગ હતો, તો એ બધા એની કંઈક વર્ણન કરતા, કાંઈક જોવા જવાનું હતું અને કોઈકે વાત કરી કે ભાઈ અહીંયા કંઈક કેટલા રૂપિયાની, કંઈક 2 રૂપિયાની ટિકિટ છે કે એવું કંઈક, તે બધાને એ કરે કંઈક એટલી ટિકિટ લઈને ગયા. હવે પછી પ્રવેશ કરવા ગયા ત્યારે કે ભાઈ ટિકિટનો દર તો આટલો છે, ત્યારે કે પણ આ 2 રૂપિયાની આખે પેશાબ કરવા જવાની મૂતળીનો ચાર્જ છે, આ તમે જ્યાં લઘુ કરવા જવાનું છે ને એના માટેની ટિકિટ છે, આ પ્રવેશની ટિકિટનો ભાવ તો આટલો છે. પછી ક્યાં જવું, પછી તો લાઇનમાં આવી ગયેલા કે બહુ સસ્તો દર છે, 2 જ રૂપિયા 2 જ રૂપિયા, પણ ભાઈ લઘુ કરવાના 2 રૂપિયા. એવી બધી વાતો મૂર્ખાઈમાં થઈ હોય ને એ રજૂ કરતા. એમ જીવનમાં આપણને આપણાથી કાંઈ એવું થયેલું હોય એને આપણે યાદ નહીં કરતા, યાદ ક્યું કરીએ? જોબન પગીની જેમ લૂંટવાના નવા પ્લાનો ઘડતા એવામાં મહીસાગરના કિનારે રહેનારો તેમનો બાતમીદાર લાખો વડગામો વગડામાંથી રૂડિયા રખડોને સાથે લઈને બાતમી આપવા આવ્યો. તેણે ડાયરામાં બેઠેલા જોબન પગીને કહ્યું કે ખૂબ સારા સમાચાર છે. શું છે લાખા? દબાણમાં સ્વામિનારાયણ મોટો જગન કરે છે, તેમાં દેશો દેશથી હજારો શેઠ શાહુકારો આવવાના છે એવી ખબર મળે છે, અને તેઓ તેના ભગવાન માટે અનેક પ્રકારના કિંમતી વસ્ત્ર ઘરેણાઓ લાવશે, મોટા રાજા રજવાડા જેવો માહોલ સર્જાશે. ત્યાં તો જોબન પગી વચમાં બોલી ઉઠ્યા, લાખા તો કાઠિયાવાડના કાઠી દરબારો પણ આવશે ખરું ને? હા હા બાપુ, એના ભગવાન જગન કરતા હોય અને એ લોકો લાભ લીધા વગર થોડા રે? જોબન કે અલ્યા તો મારું કામ થઈ જાય બાપુ, ઈ વળી તમારું શું કામ? એટલે આ બધા સાંભળો, મારા મનમાં એ બાવાની ઘોડી ચોરવાનો સંકલ્પ છે, ઈ એવા ચમત્કારી છે, ઈ મારે જાણવું છે. બધા લોકો એને ભગવાન કહે છે, મારે એનું ભગવાન પણ જોઈ લેવું છે ભાઈ. પહેલાં તો બાવો જ કહે છે હો, ઈ બાવાની ઘોડી ચોરી, અને વળી કાઠિયાવાડના કાઠી દરબારો આવશે તો એ પણ ભારે કિંમતી ઘોડા લાવશે, એ તમે બધા ચોરજો, હું એ બાવાની ઘોડી ચોરીશ. પણ મારે તો એ સ્વામિનારાયણની માણેકવરણી માણકી ઉપર નજર છે. આ બધી વાતો સાંભળી બધા લૂંટ કરવાના ઉમંગથી આનંદમાં આવી ગયા. વાહ ભાઈ વાહ, બહુ સારા સમાચાર મળ્યા.
અને તરત પોતાની લૂંટારૂ મંડળી બોલાવી. તે બધા આવ્યા પછી સૌએ મળી લૂંટની મંત્રણા આદરી એકબીજા પોતપોતાની બુદ્ધિ ચાતુરી પ્રમાણે માંડ્યા વ્યૂહરચના ઘડવા. લાખો કે 15 દિવસનો જગન ચાલનારો છે, જો સાવધાન થઈને લૂંટફાટ કરશું તો ખૂબ માલ મળશે. ત્યારે એક કે, સાંભળો જોબન બાપા, મેં વાત સાંભળી છે કે સ્વામિનારાયણે આમાં ખૂબ બંદોબસ્ત કરેલો છે. પાછી CID ને પાછી બાતમી મળે ને કે આપણે ચોરીનો પ્લાન કરીએ છીએ પણ એનો બંદોબસ્ત બહુ પાક્કા પાયે છે, મને એવા સમાચાર છે. અંગ્રેજ સરકારના સિપાહીઓ અને ઘોડાસરના રાજા ઝાલમસિંહ વગેરે અહીં આ યજ્ઞની ચોકી માટે આવેલા છે. ભાઈ મહારાજ ગયેલા જ્યારે જગન કરવાનો હતો ને, ખેડા જઈને વાત કરેલી કે મારે જગન કરવો છે, કાંઈક તમે સહાય આપો જરૂર. કે જેતલપુરમાં તો નહોતો મળ્યો પણ દભાણમાં તો મળી શકશે, એટલે પછી ત્યાં બધું કરેલું. અને ઝાલમસિંહ ઘોડાસરના રાજા, એ તો ભીલની 10,000ની ટોળી લાયેલા તીરકામઠાવાળા, બહુ ઝાઝા આવેલા. પછી મહારાજ કે આટલા બધાની જરૂર નથી, આને બધાને જમાડીને કાઢી મૂકો ને, કારણ આ ના બધા માણસોને હેરાન કરશે. પછી ખૂબ જમાડ્યા, પછી જાહેરાત કરી કે હવે તમને બધાને ખૂબ જમાડ્યા છે ને, બહુ શાંતિથી હવે તમે તમારા ગામ જાઓ પાસે, એમ કરીને એને વળાવવા પડ્યા. એટલા બધા આ રક્ષકો આવી ગયેલા. તે સાંભળી જોબન કે વાત સાચી, જે ચોરવા જાઓ તે સાવધાન રહેજો, કોઈ પકડાઈ જશો તો એની જવાબદારી મારી નહીં. અને સાંભળો, મારે તો માત્ર સ્વામિનારાયણની માણકી ઘોડી ઉપર થાપો મારવો છે. કેમ? કે મારે તેમની પરીક્ષા કરવી છે. તમારે તો પોટલા દાગીના વગેરે જે લૂંટવું હોય તે લૂંટજો, પણ ત્યાં તમારા કહેવા પ્રમાણે ઘોડાસરના રાજા ઝાલમસિંહ 10,000 ભીલોને લઈ તીરકામઠા સાથે આવવાના છે, માટે કોઈ ત્યાં ધીંગાણું કરતા નહીં. પેટલાદ કે આણંદ જેવું અહીંયા નથી. મારામારી થશે એ તો આપણા ઓછા થાય, અને એનું ઉપરાણું હું નહીં લઈ શકું. ઝાલમસિંહ 10,000 લઈને આવવાના છે એટલે તમે ઝઘડો ન કરતા, અને એમાં પછી 10,000ની સામે પછી આપણે બધા પૂગીએ ને, થોડાક તમે ઓછા થાવ. માટે વેશપલટો કરીને સૌ જાજો, હું પણ ગુપ્ત વેશે લાગ આવે ત્યારે સ્વામિનારાયણની માણકી ઘોડી ચોરવા સમયસર આવી પહોંચીશ. જે માલ મળે તે મહીસાગરની કોતરોમાં આપણી ચાડિકાની જગ્યામાં પહોંચતો કરવાનો, જેને જ્યાંથી મળે ત્યાં એકવાર બધો માલ ભેગો કરી લેવાનો, પછી ભાગલા પાડવાના. આવી બધી ચર્ચા ચાલતી હતી એમાં જોબન પગીએ લાખા વડગામાને અને રૂડિયા રખડુની આજ્ઞા કરી કહેલા, તમે બંને જાઓ, પશુ પંખી મારીને હમાચો ભરીને લઈ આવો. આ ડાયરાને કાંઈક સારું તો ખવડાવવું પડશે ને, અને આ તો શુભ સમાચાર આવ્યા છે માટે કાંઈક અનેરો જલસો કરીએ, માટે જલ્દી જઈ તમે જેટલા જડે તેટલા પશુ પંખીને ઝટ મારીને થેલા ભરીને લાવો. બોલો લ્યો, અને બધી મિઝબાની આવી છે. પેલા ગોપાળન સમય ઓલાને સત્સંગ કર્યા હોય, ક્યાં ઓલા અભેશી, ચકલાની જીભનું બોલો, ચકલા મારીને એની જીભ લેવાની, કેટલી કેટલા ચકલા મારે ત્યારે એની જીભ ભેગી થાય. હે, એ ફરાળમાં ગણાય પાસ, અનાજ નહીં ખાવાનું, નિયમ લીધું કે એકાદશી રહેવાની એટલે ફરાળ કરવાનું, તો કે અનાજમાં ન ગણાય એવું છે બધું. પાપના તો કેવા ઢગલા થતા હશે, પ્રભુ કૃપા કરે તો આ બધું ધોવાય. ભાઈ અનંત જન્મમાં આપણે અજ્ઞાન દશામાં આવું ખૂબ થઈ ગયેલું છે, એટલે જ આપણે ભગવાનને ચાંદ્રાયણ કરીને માફી માગીએ છીએ કે મહારાજ એક ચાંદ્રાયણ મારું તમે સ્વીકારો, મારા ગત જન્મના, એના આગલા જન્મના, એના આગલા જન્મના કાંઈક જો કાંઈ જો બાકી રહી ગયેલા હોય તો ગુનાઓ પ્રભુ તમે માફ કરજો. આ જન્મના જ મહારાજ મને કાંઈ યાદ નથી, અથવા તો મેં કાંઈ એવા કરેલા નથી. પહેલેથી અમારા તો ખોવડાનો સત્સંગ, એટલે હું તો પહેલેથી મહારાજ આપની આજ્ઞામાં રહું, પણ ગયા જન્મનું કાંઈ હોય તો એમ કરીને આપણે ભગવાન પાસે માફી માગી માગીને એ બધું જૂના ખાતા ક્લિયર કરાવીએ છીએ કે હવે મહારાજ કાંઈ જૂનું ન રહી જાય. અને કોક જન્મનું ક્યાંક થોડું જાજુ જો પાછું ફણગું ફૂટે ને તો એ પાછું આપણને અત્યારે નડતર કરે, માટે ભગવાનનો રાજીપો એવો થાય કે આપણા જન્મો જન્મના કર્મની વાસના ક્યાંય ઊભી રહેવા પામે નહીં. અને આ તો એવું છે કે વર્તમાનધારી સત્સંગી થઈએ અને મહારાજની આજ્ઞા નિયમ ધર્મ પાળીએ ત્યાં સુધી વાંધો નથી, પણ એમાંય જરા આડાવાળા થવા માંડીએ પછી મહારાજ બાંહેધરી નહીં લેતા,
પછી મહારાજ કે ભાઈ તે મારી મર્યાદા તોડી પછી હું શું કરું, તારે ધ્યાન રાખવું પડે ને. એટલે મહારાજની જે કાંઈ મર્યાદા બાંધેલી છે એ આપણાથી ભંગ થાય તો એનું બહુ જ અંતરમાં દુઃખ થવું જોઈએ કે આ મારા મારી ભૂલ થઈ. અને મારા દયાળુ છે, થઈ ગયેલી ભૂલને ફરી વાર માફ કરે પાછા કે મહારાજ મારી ભૂલ થયેલી, તમે માફ કરો, હવે મારી જિંદગીમાં કોઈ દિવસ તમારી આજ્ઞા નહીં લોકું, તમારું ગમતું છોડીને બીજું ગમતું નહીં થવા દો, મહારાજ માફ કરો. તો ભગવાનના પગ પકડીને પ્રાર્થના કરીને એમાંથી છુટકારો થાય છે. એટલા માટે કે જોબન બગી જેવાના આવા મોટા પાપ હોય એને જો પ્રભુ માફ કરતા હોય તો આપણું ક્યાંય એવું હતું હે, આપણે તો કાંઈ ન ગણાય, કશું જ ના ગણાય. આપણા જીવનમાં તો એવું કશું જ કાંઈ એવું કરેલું નથી જેથી કરીને ભગવાનને આપણા માથે નારાજ થવું પડે. તેમ છતાંય આપણે વધારે સાવધાની ક્યાં રાખવાની હોય છે કે આપણે સમૂહમાં રહીએ છીએ, ભગવાનના ભક્તો ભેગા રહીએ છીએ, તો ભગવાનના ભક્તોની સાથે રહેતા થકા ઓલા મોટા પાપ ના થાય, પરંતુ કાંઈક થોડો જજો અભાવ અવગુણ દ્રોહ એવું બની આવે અને એ પાછું પહેલાં કરતાં વધારે નડે. ઓલું તો સારું, આ પાછું મહારાજ તો એવું કહે છે કે ભગવાનના ભગતનો જો આપણે અભાવ અવગુણ દ્રોહ થઈ ગયો તો આમ તો કહેવાય છે કે જીવનો નાશ નથી થતો, પણ આમાં તો જીવનો નાશ થઈ જાય. મહારાજ એવું કહે છે તો કે જીવનો નાશ થાય કેવી રીતે, પર્વતનું દેહ આપી દે કે હજારો વર્ષ સુધી પર્વતમાં પડ્યો હોય અને એવું થતું હોય છે કે પછી એને કોઈ કાળે માણાનો જન્મ જ ના આવે, એટલે એનાથી બીતા રહેવું કે મહારાજ કંઈ નહીં ને કદાચ કંઈક થોડુંક હજુ રહી ગયું ને તો બીજો જન્મ પ્રભુ આપી દેજો, પણ ઓલું તો નહીં. કે કોઈ કાળે ભગવાન પામવાનું પછી રહે જ નહીં અને મોક્ષ ધર્મમાં જેને નરકતુલ કીધા છે ને બીજા બધા રસ્તામાં આવતા દેવતાના લોકો ને બીજા બધા સ્થાનો એ બધા એવા છે, પછી બદલી કરવી અઘરી છે. એ તો ઈશ્વરચરણ સ્વામી વડનગરવાળાને ભગવાનની કૃપા થઈ તો બદલી કરતાં કરતાં 5 જન્મે એ ભગવાનને પામ્યા અને એ કાંઈ આમાં અટવાઈ ગયા નહોતા, એ તો ધામમાંથી આડાવાળા એને ફેરવણી કરવાની હતી, તો પણ 5 જન્મે પૂરું થયું. માયાના બંધનમાં ક્યાંક જીવ જો ફસાઈ ગયો અને પછી આપણે ધ્યાન ના રાખ્યું અને ભગવાન કે મોટાથી દૂર ગયો પછી અઘરું થઈ પડે. માટે રોજ ભગવાનને પ્રાર્થના કર્યા કરવી રોજે. મહારાજ તમારા નાના મોટા કોઈ પણ સંતો ભક્તો ક્યાંય મન કર્મ વચને ક્યાંય દુખાઈ ન જાય, એનો અપરાધ ન થાય. પ્રભુ એવું જ્ઞાન ન આપતા, એવી સમજણ ન આપતા, એવી આવડત કે બુદ્ધિ ન આપતા, એવું કાંઈ મારામાં જરા એવી મોટી સેવાએ ન આપતા, એવું મોટું મારાથી દાન પણ ન થાય, કાંઈ પણ નહીં કે જેથી કરીને મને પાછું એ બીજે તમને પામવામાં નડતર થાય, એવું કાંઈ નથી જોતું. જેનો ટેકો આપણને મળી જાય છે, આપણા મનને ટેકો મળી જાય અને એ ટેકો આપણને મોક્ષ માર્ગમાં પાછો નુકસાન કરનારો હોય અને આપણને એ ખબર પણ નહીં હોતી કે મારા અંતરમાં ખોટો ટેકો લાગી ગયો છે અને એ ટેકાને લઈને જ આ હું કાંઈક ખોટું કરી રહ્યો છું. એટલે કાંઈક આપણા અંતરમાં સેજ જઈ આપણાને આપણા કાર્યોનો આપણીને આપણી બુદ્ધિનો આપણી આવડતનો ભાર જણાવવા મળે ને એટલે ચેતવું કે આ મારું મારું મને જરા વજન થઈ રહ્યું છે. અને મહારાજે મધ્યના 13મામાં શું કીધું કે અમારામાં જે કાંઈ જ્ઞાન છે તો અમને એનો ભાર નથી, જેમ સોનામોરની વાંસળી કેડે બાંધી હોય તો એનો ભાર હોય છે. તો મહારાજ કે અમારામાં કાંઈ પણ છે એનો અમને સહેજી ભાર નથી, એમ એ જે કાંઈ છે ને એ ગોપાળન સ્વામી કે એમ ભગવાન કે મોટાની કૃપા છે અને માગ્યા ઘરેણા છે. આપણામાં જે કાંઈ છે એ બધું જ કાં કોકણી મોટાની કૃપાને લઈને દેખાય છે અને કાંઈ માગ્યું ઘરેણું છે, કાંઈક આપણું તો નહીં, એ કોકણે લઈને છે. એ જ્યાં આપણે લગ્ન પ્રસંગ વ્યવહાર પતે એટલે તરત પાછા દેવાના હોય ને, માગ્યા ઘરેણે તેમ લગ્ન કરેલા મુખી પટેલ એવું છે, માગ્યા ઘરેણે લગ્ન કર્યા હોય ત્યારે આપણે લગ્ન થાય ત્યાં સુધી આપણે એ ખબર જ હોય કે આને બરાબર સાચવી રાખવાનું છે, આ ફલાણા ભાઈને ત્યાંથી આપણે હાર લાયા છીએ પણ લગ્ન પૂરા થાય એટલે બીજી દી પાછો દેવા જવાનું, એક મિનિટ એ ન ભૂલાય. ભૂલાય શણગાર બધો જ, ગમે એટલો સારો શણગાર હોય તોય ભૂલાતો નથી,
એમ આપણામાં જે કાંઈ છે ને ભગવાન કે મોટાની કૃપાને લઈને બધું દેખાતું પ્રવર્તતું હોય, આપણામાં સંપત્તિ હોય ને એ જ હોય હો પુરાણી, આપણામાં સત્તા હોય સંપત્તિ હોય જે કાંઈ છે ને બધું એ કોકની કૃપાને લઈને બધું પ્રવર્તતું હોય, અને એ મહારાજનું માનીએ મોટાનું માનીએ તો આપણને એને લઈને કોઈ દિવસ દુઃખ ના આવે, જેને લઈને આપણે ખોટો ટેકો ન લઈ લઈ. આપણાથી ભજન થાય છે ને ભજન, એ પણ મોટાની કૃપાને લઈને જ ભજન પણ ના થાય. તમને અત્યારે સમર્પિત તરીકે અહીં રહેવાનું જે કાંઈ સૌભાગ્ય સાંપડ્યું છે ને એ પણ કાંઈ કોકની કૃપા હશે, છેવટે તમારા ઘરવાળાની, પણ મૂળ હશે ખરી કોકની કૃપા. તમારા ઘરવાળા તમારા માટે ખુશ થઈને કે ના કાંઈ વાંધો નહીં, ત્યાં તમદાર ત્યાં રહ્યો, તમદાર બધું અમે ઘર અમે ચલાવી લઈશું, છોકરાની ચિંતા નહીં, વ્યવહારની ચિંતા નહીં, તો એની કૃપા હશે. પણ એની કૃપા અહીં રહેવાય છે એટલી તો એટલી, તો દંડિકો લેતો બહાર ઘર બહાર નીકળ્યા છે આઈને રહ્યો, અહીં ઘરનું કોણ સંભાળે, શાક લેવા કોણ જાય, તો તમે હો તો અમારે શાક લેવાની ચિંતા નહીં, એમ કેટલા કામ માટે આપણને રોકી રાખે, એને બદલે તમને આખે આખા જવા દીધા, કાંઈ વાંધો નહીં તમે તારે સુખેથી ભજન કરો. તો એની પહેલી કૃપા એની ઘરવાળાની, પછી બીજી કૃપા અહીં બધા આજુબાજુવાળાની છે, પછી સંતોની હે એ અડધો ભાગ તો બધું તમે દો છો, અડધો એવું થયું છે. એ હા શું, એટલે જેને અડધો ભાગ ન દેવો હોય ને એને પ્રાર્થના કરી કે આને લઈ જાઓ એટલે મારો અડધો ભાગ પડતો બંધ થાય. શું આંગરે આપણું, હવે એને કાંઈ કરવું ને અડધો ભાગ આપણો માગે, ખરું ને? ચાલો, એવી રીતે 18મો અધ્યાય થયો. સજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડી ના તારા, તમે રાજે રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મને મળ્યા તો સુખ છે જાજો, મારે મારી ભૂલો